નમસ્કાર મિત્રો, સિવિલ એન્જિનિયર સ્ટડી ઝોનની અંદર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અને ઇલેક્ટ્રિકલની પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય એ ટોપિકનું મિત્રો 15 માર્ક્સનું વેટેજ છે. અને ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યમાંથી મિત્રો આપણે 15 માર્ક્સ આપણે મેળવવાના છે. તો ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ એમાં મિત્રો એમાંથી ક્યાંક ને ક્યાંક એકાદ માર્ક બે માર્કના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. અને બધી જ પરીક્ષાઓની અંદર મિત્રો ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાંથી એકાદો પ્રશ્ન પૂછાતો હોય છે. તો એ ટોપિકમાંથી આપણને જો પ્રશ્ન પૂછવામાં આવે અને આપણે એનો કેવી રીતે સરળતાથી જવાબ દઈ શકીએ એ માટે આખો ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ વિશે આજે આપણે લેક્ચર્સ ભણવાનો છે. તો એ જે ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓનો જે ફાળો રહ્યો છે ગુજરાતી સાહિત્યની અંદર એના દરેક કે દરેક વસ્તુ ઉપર આપણે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. એની સ્થાપના ક્યારે થઈ છે, કઈ જગ્યા પર એની સ્થાપના થઈ છે, એનું મુખપત્ર કયું છે, એના સ્થાપક કોણ હતા, એના પ્રમુખ કોણ છે, એ બધા પ્રશ્નો ક્યારેક ક્યારેક મિત્રો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આપણે આજે એક પછી એક સાહિત્યિક સંસ્થાઓ વિશે અભ્યાસ કરીએ. તો પહેલી છે મિત્રો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્વતંત્રતા પહેલાં મિત્રો આ જે સોસાયટી છે એને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જ કહેવામાં આવતી, પણ સ્વતંત્રતા બાદ એ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાતી. શું? સ્વતંત્રતા બાદ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાતી. હવે જોવામાં આવે તો એની સ્થાપના જે મિત્રો છે ને એ અમદાવાદ ખાતે થયેલી, અમદાવાદ ખાતે આ સંસ્થાની સ્થાપના થયેલી છે, બરાબર. અને ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી આ સૌથી જૂની સંસ્થા છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અથવા તો ગુજરાત વિદ્યાસભા. અને સ્થાપના ઈસવીસન 1848માં થયેલી ફાફ સાહેબ અને દલપતરામે એક સ્થાપના કરેલી, એટલે કે સ્થાપક હતા ફાફ સાહેબ અને દલપતરામ. તો ફાફ સાહેબ એલેક્ઝાન્ડર ફાફ્સ, બરાબર, જે વિદેશી ગુજરાતી કવિ હતા એ. જો મુખપત્રની વાત કરવામાં આવે તો એ છે એનું બુદ્ધિપ્રકાશ, એટલે કે દર માસિકે પ્રગટ થતું આ સાહિત્યિક સામયિક છે બુદ્ધિપ્રકાશ, બરાબર. એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અથવા તો ગુજરાત વિદ્યાસભા પણ કે એનું મુખપત્ર નીચેનામાંથી કયું છે, તો મિત્રો અહીંયા આપણે બુદ્ધિપ્રકાશ જે છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અથવા ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર છે. હવે એમાં સાહિત્ય સામયિક છે એ વર્તમાન જે છે મિત્રો એ સાપ્તાહિક પ્રકટ થતું સાહિત્ય સામયિક છે, અને જ્યારે બુદ્ધિપ્રકાશ છે એ માસિક પ્રકટ થતું સાહિત્ય સામયિક છે. તો અહીંયા વર્તમાન અને બુદ્ધિપ્રકાશ એ બંને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સાહિત્યિક સામયિકો છે. એક જે સાપ્તાહિક પ્રકટ થાય છે, જ્યારે બુદ્ધિપ્રકાશ માસિક પ્રકટ થાય છે. તો બુદ્ધિપ્રકાશ એ સૌથી જૂનું સાહિત્ય સામયિક છે. બુદ્ધિપ્રકાશ જે છે એ સૌથી જૂનું સાહિત્ય સામયિક છે. બુદ્ધિપ્રકાશ બુધવારિયા નામે પણ ઓળખાતું, બરાબર, બુધવારિયા નામે પણ ઓળખાય છે કે જે દર બુધવારે પ્રકટ થાય છે, માસિક દર બુધવારે પ્રકટ થાય. સ્વતંત્રતા બાદ આ સોસાયટીનું નામ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાણું, એટલે પહેલાં એને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કહેવામાં આવતી, પછી એ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાણી. હવે આગળની વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી. હવે આ સંસ્થાની સ્થાપના મિત્રો 1982માં થયેલી, સ્થાપક ગુજરાત રાજ્ય, ગુજરાત રાજ્યની અંદર. અને એનું જે મુખપત્ર છે મિત્રો મોસ્ટ આઈએમપી કહી શકાય, શબ્દ સૃષ્ટિ, બરાબર, શબ્દ સૃષ્ટિ એ ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે. હવે જોવામાં આવે તો ભાષાઓના ઉત્કર્ષ વિકાસ માટે ઈસવીસન 1960માં ભાષા નિયામક કચેરીની રચના થઈ. હવે ઈસવીસન 1978-79 ભાષા નિયામક કચેરી અંતર્ગત સિંધી અને ઉર્દૂ તરીકે વગેરે ભાષાનો આરંભ થયો. પુસ્તક માટે લેખકને સહાય કરે છે તથા ઉમદા પુસ્તકો કે લખાણ અનુવાદને પણ સહાય કરે છે. ગુજરાત સાહિત્ય અકાદમી છે પુસ્તક માટે લેખકને સહાય કરે છે તથા ઉત્તમ પુસ્તકો કે લખાણ અનુવાદને એ
સહાય કરે છે. 1982 થી ભાષા નિયામક કચેરીને ગુજરાત સાહિત્ય કમિટીમાં તબદીલ કરવામાં આવી, એટલે કે જે ભાષા નિયામક કચેરી હતી એ મિત્રો 1982 થી હવે ગુજરાત સાહિત્ય અકાદમી તરીકે ઓળખવામાં આવી. સ્વાયત્ત અકાદમી તરીકે 1993 થી કાર્યરત પ્રથમ પ્રમુખની જો વાત કરવામાં આવે તો ગુજરાત સાહિત્ય અકાદમી તે હતા મોહમ્મદ માંકડ, શ્રી મોહમ્મદ માંકડ. આ સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે મિત્રો? ગાંધીનગર ખાતે આવેલી છે. તો આપણે અહીંયાથી જે પ્રશ્ન પૂછવામાં આવે, અહીંયાથી જે આઈએમપી કહી શકાય તો એ ગુજરાત સાહિત્ય અકાદમીનું મિત્રો મુખપત્ર છે. આપણે આગળ જોયું ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું મુખપત્ર કયું હતું? તો બુદ્ધિપ્રકાશ. જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીનું શબ્દસૃષ્ટિ એનું મુખપત્ર છે. હવે ત્રીજા નંબરની સંસ્થા છે ગુજરાતી સાહિત્ય સભા. ગુજરાતી સાહિત્ય સભા, આ સંસ્થામાંથી પ્રશ્ન પૂછવા માટે વધારે ચાન્સીસ રહેતા હોય છે, બરાબર. કે સ્થાપના એની 1904માં થયેલી, એના સ્થાપક રણજીતરામ વાવાભાઈ મહેતા, એટલે કે રણજીતરામ મહેતા કે જે ગુજરાતી કવિ કે જે ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક છે. આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય અહીંયા કે આ સંસ્થા દ્વારા ઈસવીસન 1928માં રજત જયંતિ વર્ષથી ગુજરાત સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને રણજીતરામ સુવર્ણચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ઈસવીસન 1928થી રજત જયંતિ વર્ષથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને રણજીતરામ સુવર્ણચંદ્રક મિત્રો પુરસ્કૃત કરવામાં આવે છે. અહીંયા પણ આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે સૌ પ્રથમ ઈસવીસન 1928માં ઝવેરચંદ મેઘાણીને લોક સાહિત્ય સંપાદન તરીકે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ, બરાબર. સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ ગુજરાત સાહિત્ય સભા દ્વારા. આગળની સંસ્થા છે મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદ. આ ચોથા નંબરની સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ, એની સ્થાપના જો ની વાત કરવામાં આવે તો 1905ની અંદર આ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે, આશ્રમ રોડ ઉપર. મુખપત્ર છે પરબ, બરાબર. એનું મુખપત્ર કયું છે? પરબ. દર મહિનાથી ભાષા વિમર્શ ત્રિમાસિક, બરાબર. ભાષા વિમર્શ ત્રિમાસિક છે. પ્રથમ પ્રમુખ જો એની વાત કરવામાં આવે તો ગોવર્ધનરામ ત્રિપાઠી, એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે. પ્રથમ પ્રમુખ એ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. 1920થી એટલે 1905થી 1920ના સમયગાળા દરમિયાન ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. 1920થી રમણલાલ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ એ બંને ગુજરાતી સાહિત્ય પરિષદના મિત્રો પ્રમુખ હતા. 1920થી 1928 સુધી રમણલાલ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ હતા. 1928થી 1955 સુધી કનૈયાલ મુનશી આ સંસ્થાના પ્રમુખ રહી ચૂકેલ છે. હવે 1937માં યોજાયેલા 12મા પરિષદથી ગાંધીજી પ્રમુખ પદે બિરાજ્યા, બરાબર. ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે. ગ્રંથવિહાર આ સંસ્થાનું પુસ્તકનું વેચાણ કેન્દ્ર છે, એટલે કે આ સંસ્થા દ્વારા જે સાહિત્ય સામગ્રીઓ બહાર પાડવામાં આવે છે, બરાબર, તો એનું વેચાણ ગ્રંથવિહાર નામની સંસ્થાથી કરવામાં, ગ્રંથવિહાર નામના કેન્દ્રથી કરવામાં આવે છે. દર 2 વર્ષે પારિતોષિકો અર્પણ કરે છે, એટલે કે ગુજરાતી સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જે ઉત્તમ પ્રદાન કરનારાઓને આ સંસ્થા દર 2 વર્ષે સાહિત્ય પારિતોષિક અર્પણ કરે છે. આ મિત્રો અહીંયા અત્યારે ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે આ સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદના, એટલે કે આ સાહિત્યના પ્રમુખ હાલમાં જો અત્યારે વાત કરવામાં આવે તો સીતાંશુ યશચંદ્ર છે,
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના પ્રમુખ સીતાંશુ યશચંદ્ર છે. આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકાય. ગુજરાત વિદ્યાપીઠ, તો સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પછી ગાંધીજીએ નવી પેઢીને રાષ્ટ્રીય અને સર્વતોમુખી કેળવણી આપવા માટે 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી. બરાબર, આ સંસ્થા દ્વારા પુરાતત્વ, શિક્ષણ, સાહિત્ય તથા સાબરમતી જેવા સામયિકો પ્રગટ થતા, એટલે કે આ સંસ્થા દ્વારા પુરાતત્વ, શિક્ષણ અને સાહિત્ય જેવા સામયિકો પ્રગટ કરતી આ સંસ્થા. મિત્રો, આ વસ્તુ અહીંયા એમ પી કહી શકાય, સા વિદ્યાયા વિમુક્તયે આ વિદ્યાપીઠનું ધ્યાન મંત્ર છે. તો નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠનું ધ્યાન મંત્ર કયું છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો સા વિદ્યાયા વિમુક્તયે. સાર્થ ગુજરાતી જો એ વિદ્યાપીઠની ભાષા સાહિત્ય ક્ષેત્રે અગત્યની સેવા છે. સાર્થ ગુજરાતી જોડિંગો છે એ વિદ્યાપીઠની ભાષા અને સાહિત્ય ક્ષેત્રે એક અગત્યની સેવા છે. તો આ પણ મિત્રો અહીંયા આપણે પરીક્ષામાં પૂછી શકાય છે. નવજીવન, હરિજન અને યંગ ઇન્ડિયા પત્રો પ્રકટ કરનાર. મિત્રો, મોસ્ટ આઈએમપી આ જે લાઇન છે બે, એમાંથી ક્યાંક ને ક્યાંક એક માર્કનું પરીક્ષાની અંદર પૂછી શકાતું હોય છે કે નવજીવન, હરિજન અને યંગ ઇન્ડિયા પત્રો પ્રકટ કરનારી કઈ સંસ્થા, નીચેનામાંથી કઈ સંસ્થા છે કે જે નવજીવન, હરિજન અને યંગ ઇન્ડિયા પત્રો પ્રકટ કરે છે? તો ગુજરાતી સાહિત્ય, ગુજરાત વિદ્યાપીઠ. બરાબર મિત્રો, આ પાંચ સંસ્થા જે છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મહત્વની છે. બીજી સંસ્થાઓ વિશે થોડી માહિતી લઈએ તો બીજી આ જે મિત્રો પાંચ સંસ્થાઓ આપણે જોઈ એ ખૂબ જ મહત્વની, એમાંથી ક્યાંક ને ક્યાંક વધારે પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણે એની અંદર થોડીક વધારે ચર્ચા કરેલી. પણ જે હવે જે છે એ થોડી જોઈ લઈએ માહિતી સંસ્થાઓ કે કઈ કઈ સંસ્થાઓ છે. બુદ્ધિવર્ધક સભા છે મિત્રો, નર્મદ અને એના સાથી મિત્રોની સ્થાપના કરેલી 1951ની અંદર. ફાપ્સ ગુજરાતી સભા છે, એના સ્થાપક હતા મનસુખરામ સૂરીરામ ત્રિપાઠી. બરાબર, ફાપ્સ સાહેબની સ્મૃતિમાં એ ફાપ્સ ગુજરાતી સભાની સ્થાપના કરેલી, 1865માં સ્થાપના થયેલી. બરાબર, સાહિત્ય સંસ્થા સ્થાપક હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગુજરાત માસિક અને ત્રિમાસિક ચલાવનાર. બરાબર, એ સાહિત્ય સંસદ ચલાવે છે. નર્મદ સાહિત્ય સભા, બરાબર, સ્થાપક તો નર્મદ, સુરતમાં એની સ્થાપના થયેલી. ઈસવીસન 1923માં એ સંસ્થાની સ્થાપના થયેલી. આ સંસ્થા દ્વારા ઈસવીસન 1940થી નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થાય છે. મિત્રો, આ વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે નર્મદ સુવર્ણચંદ્રક કે જે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તો મિત્રો નર્મદ સાહિત્ય સભા દ્વારા એ આપવામાં આવે છે, અથવા તો તે કઈ સાલથી આપવામાં આવે છે, તો ઈસવીસન 1940થી. બીજો પ્રશ્ન પણ અહીંથી એવો પૂછી શકાય કે સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો? તો એ જ્યોતિન્દ્ર દવેને મળેલો હતો અને દર 5 વર્ષે અપાય છે. બરાબર, આગળની સંસ્થા છે પ્રેમાનંદ સાહિત્ય સભા કે જેના સ્થાપક હતા પ્રેમાનંદ, અને સ્થાપના ઈસવીસન 1916માં વડોદરા ખાતે થયેલી હતી. હવે જરાક આ જે સંસ્થાઓ આપણે જોઈએ બધી ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ, બરાબર, એને થોડીક આપણે એમાંથી જે સારું એટલે કે જેમાંથી પ્રશ્નો પૂછી શકાય, એ કન્ટેન્ટમાંથી પ્રશ્નો પૂછી શકાય એવા કન્ટેન્ટો મેં અહીંયા લીધેલા છે, એક જરાક થોડીક નજર મારી લઈએ. તો ગુજરાત સાહિત્ય સંસ્થાઓ થોડું ઉડતી નજરે, એટલે કે જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે એમાંથી થોડું જોઈ લઈએ. તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, તો એની સ્થાપના મિત્રો 1848માં અમદાવાદમાં થયેલી. ફાપ્સ અને દલપતરામેના સ્થાપક હતા. મુખપત્ર હતું બુદ્ધિપ્રકાશ અને વર્તમાન. આ એક ખાસ મુખપત્રો બધી સોસાયટીના આપણે તમારે અહીંયા એને જોવા પડશે, ખાસ કે એ વધારે પરીક્ષામાં એ ટોપિકના પ્રશ્નો હોય છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, તો સ્થાપના એની 1882માં ગાંધીનગર ખાતે. મુખપત્ર હતું શબ્દસૃષ્ટિ અને પ્રથમ પ્રમુખ કોણ હતા? મહંમદ માગર. પછી ગુજરાત સાહિત્ય સભા અમદાવાદ ખાતે સ્થાપના હતી એની મિત્રો 1904માં. સ્થાપક હતા
રણજીતરામ ભાવાભાઈ મહેતા અને 1928થી એને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જે ગુજરાતી સાહિત્ય શાસ્ત્રે જે ઉત્તમ પ્રદાન કરે એને 1928થી રણજીતરામ સુવર્ણચંદ્ર એનાયત થતો. અને પ્રથમ કોને મળેલ મિત્રો? રણજીતરામ સુવર્ણચંદ્રક તો ઝવેરચંદ મેઘાણીને મળેલ. હવે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આવેલી છે, 1905માં એની સ્થાપના થયેલી છે, બરાબર. રણજીતરામ વાવાભાઈ મહેતા એના સ્થાપક હતા. મુખપત્ર હતું પરબ, બરાબર. એનું મુખપત્ર કયું હતું? પરબ. પ્રથમ પ્રમુખ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. અને હાલના પ્રમુખ કયા છે મિત્રો? સીતાંશુ યશચંદ્ર. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે ઈસવીસન 1920માં ગાંધીજીએ સ્થાપના કરેલી સા વિદ્યા યા વિમુક્તિ એનું ધ્યાનમંત્ર હતું. નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન એના પત્રો હતા, બરાબર. અને સાર્થ જોડણી કોષ પણ ત્યાંથી આપણને ગુજરાત વિદ્યાપીઠમાંથી મળેલ. તો મિત્રો, આ હતી ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ કે જે ટોપિકમાંથી ક્યાંક ને ક્યાંક 1-2 માર્કના પ્રશ્નો આપણને પૂછતા હોય છે. એમાંથી ખાસ કરીને મુખપત્રો, બધી જે સંસ્થાઓ છે એના મુખપત્રો આપણે યાદ રાખવા પડશે, એના પ્રમુખ યાદ રાખવા પડશે, એ સંસ્થા ક્યાં આવેલી છે એ પણ યાદ રાખવું પડશે. તો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યની અંદર જો વધારે ધ્યાન આપવામાં આવે તો 15માંથી મેક્સિમમ માર્ક્સ આપણે એમાં કવર કરી શકીએ છીએ. કેમકે ટેકનિકલ પોર્શનમાંથી મિત્રો 60 માર્ક્સ અને ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય એના ટોટલ 15 માર્ક્સ, એટલે એ બે મળીને 75 માર્ક્સ થઈ જતા હોય છે. તો વધારે ધ્યાન આપણે મિત્રો આ ટોપિક ઉપર આપીએ અને મેક્સિમમમાં મેક્સિમમ કેવી રીતે માર્ક્સ કવર કરી શકીએ એ આપણે જોવું રહ્યું. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યને લઈને, વ્યાકરણને લઈને કેટલાક વિડીયો બનાવવામાં આવશે કે જે આપણને ઉપયોગી થશે. થેન્ક યુ. મારા વિડીયો બનાવે, બરાબર.